દીવના ઇતિહાસમાં સર્વપ્રથમ સમગ્ર દીવમાં મહાસફાઈ અભિયાનથી ગ્રીન દીવ ક્લીન દીવમાં તમામ દીવવાસીઓએ પ્રશાસનને પોતાનો સહયોગ આપી સફાઈ ઝુંબેશ હાથ ધરીને દીવને દુલ્હનની જેમ શણગાર્યું। સંઘ પ્રદેશ દીવ દમણ દાદરા નગર હવેલીના એકીકરણને બે વર્ષ પૂર્ણ થતા મુખ્ય અતિથિ તરીકે દીવ દમણ દાદરા નગર હવેલી અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ હાજર રહી ચાર ચાંદલા લગાડશે। આ ભવ્ય ઉજવણી અંતર્ગત સ્વચ્છ ભારત અભિયાનના ઉપલક્ષ્યમાં સમગ્ર દીવ પ્રદેશ અને ગ્રામ પંચાયત વિસ્તારમાં મહાસફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। દીવના તમામ મુખ્ય માર્ગો તેમજ તમામ ગામોના રસ્તાઓની સફાઈ સ્વયં દીવના લોકોએ કરીને પ્રશાસનને સાથ આપ્યો હતો। સમગ્ર દીવને દુલ્હનની જેમ શણગાર્યું। બિપિન બામણિયા, દીવ બ્રેકિંગ ન્યૂઝ, દીવ। જે માં હોય છે, બાળક જન્મે છે તો કેમ એનો બરોતિયાથી લઈને બધું સાફ કરે છે, ટોયલેટ બાથરૂમ બધું, સફાઈ અભિયાન તો માં જ શીખાડે છે ને। પોતાની માથી સારું તો કોઈ ટીચર નથી। આપણે દુનિયામાં આવ્યા તો આપણી માએ જ આપણે સફાઈ અભિયાન શીખાડ્યું, તો આપણે એ વસ્તુને ફોલો કરીએ ને સમાજને સમૃદ્ધ બનાવવામાં આપણે મદદ કરીએ। થેન્ક યુ વેરી મચ, થેન્ક યુ સર। તો આ એક દીવ છે, રમણીય સ્થળ છે, બધાને ખબર છે કે ટુરિઝમ છે, અહીંયા આખી દુનિયાના ટુરિસ્ટ આવે છે, વર્ષે 32 લાખ માણસો દીવમાં ફરવા માટે આવે છે। ને જો એ આવી રીતે કરશે તો આખી દુનિયામાં આ જ પરિસ્થિતિ છે, બધા દુનિયાના માણસો જે છે, આજે ફૂટબોલ મેચ હોય, તમે જોવો કે વર્લ્ડ કપ હોય, ફૂટબોલ મેચ હોય, તો દારૂની બોટલ તોડીને મિજબાની કરતા હોય, એન્જોય કરતા હોય, તો માણસોએ ડિસિપ્લિનમાં રહેવું જોઈએ ને પર્યાવરણને બચાવવું જોઈએ, કુદરતને બચાવવું જોઈએ, જેનો નાશવંત નથી, આ વસ્તુ નાશ થતી નથી સહેલાઈથી। તો આ બધી વસ્તુને અત્યારે અમે ઘણા છેલ્લા અઠવાડિયા 10 દિવસથી અમે આ સફાઈ અત્યારે વિચારી છીએ કે આ વસ્તુ, ને આ જ વસ્તુ મારા જે સર છે એ 80-90 વર્ષથી કરે છે, ઘણા બધા પર્યાવરણ વિદ્ર છે જે વર્ષોથી આ કામ કરે છે। હું છેલ્લા 35 વર્ષથી આ નેચર એન્વાયરમેન્ટ એજ્યુકેશનનું કામ કરીએ છીએ, આ સફાઈ કરીએ છીએ, પણ માણસોને અત્યારે સમજવાની જરૂર છે કે એકાતે તાલી ના વાગે, મારા એકલાથી કે પર્યાવરણ પ્રેમીઓથી કાંઈ ના થાય, એમ નેચર ન બચે, દુનિયા ન બચે। જો દુનિયાને ખરેખર આપણે સમૃદ્ધ કરવી હોય તો આપણે ડિસિપ્લિનમાં રહેવું જોઈએ, ને કોઈ મહેરબાની કરીને પોતે જો પોતાની જાતને જ સફાઈ રાખે, આજે